હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલિકી એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ જે છે ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર, જે ફોરેસ્ટ ભરતી હાલમાં જે 27 તારીખના રોજ જે રવિવારના રોજ એક્ઝામ લેવાની છે તેને લઈને એક મહત્ત્વના જે સમાચાર આવેલા છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. એટલા માટે તો ચાલો શું આવીએ છે મહત્ત્વના સમાચાર જોઈએ. તો કે જે તમારે અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2018-19 વન સંરક્ષક જે વનરક્ષક વર્ગ 3 સર્વંગની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી પૂછપરછ માટે ઉમેદવારોએ તારીખ 26-3-2022  10:30-6:10 કલાક સુધી અને 27-3-2022 12:30-12 કલાક સુધી વન વિભાગના ફોન નંબર જે છે અહીં આપવામાં આવેલ છે. ખાસ કરીને તમે પણ નોટ કરી લેજો. જો તમારે કોલ લેટર ડાઉનલોડ ના થતો હોય અથવા તો કે ઓટીપી જનરેટ ના થતો હોય તો ખાસ કરીને આ વિડીયો તમારા માટે છે. તો ખાસ કરીને તમે મોબાઈલ નંબર નોટ કરી લેજો. ત્યારબાદ જે છે વધુમાં ઉમેદવારોએ જે તે સમયના મોબાઈલ નંબરને આધારે ઓટીપી જનરેટ કર્યા સિવાય કન્ફર્મેશન નંબર મેળવવા માટેની નીચેની લિંકનો ઉપયોગ કરવા નોંધી લેવી. આપણે આ PDF મૂકી દઈશું, ત્યાંથી તમે ડાયરેક્ટ જે છે ક્લિક કરશો આ લિંક ઉપર એટલે ડાયરેક્ટ તમે જે છે ઓજાસના પેજ ઉપર વહી જશો કોલ લેટર માટેના. ત્યાં તમારે તમારું નામ અને સરનેમ અને જે જાહેરાત ક્રમાંક છે એ નાખવાની છે, ત્યારબાદ જે સમયનો મોબાઈલ નંબર હોય એ અને ત્યાર પછી તમારી જન્મ તારીખ. આટલું નાખશો એટલે ઓટોમેટિક તમારો જે છે તમે ફોર્મ ભર્યું હશે તો તમારો જે છે કોલ લેટરના કન્ફર્મેશન નંબર મળી જશે. ત્યાર પછી નોંધ આપેલી છે કે OTP વન ટાઈમ પાસવર્ડ જનરેટ કર્યા સિવાય કન્ફર્મેશન નંબર મેળવવા ઉપર જણાવેલ લિંક ઉપર ક્લિક કર્યા બાદ ઉમેદવારોએ એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબરની સામે ફોરેસ્ટ 2018-19 જે છે આવી રીતના લખવાનું રહેશે. આ સિવાય અન્ય જરૂરી વિગતો ભરી કન્ફર્મેશન નંબર મેળવી લેવો. તારીખ 25-3-2022 સ્થળ ગાંધીનગર, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક વહીવટ અને IT ગુજરાત રાજ્ય ગાંધીનગર. તો બસ વિડીયોમાં એટલું જ. વિડીયો સરળ લાગ્યો તો લાઇક અને શેર જે છે કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.